ચયાપચયની પ્રોસેસ શું છે વૃદ્ધિ શું છે પ્રજનન શું છે એના વિશેની માહિતી મેળવીશું કે બધી જ પ્રક્રિયાઓ સેના જોડે સજીવો સાથે સંકળાયેલી પ્રક્રિયા છે એટલે આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે સજીવ વિશ્વ સજીવ વોટ ઇઝ લિવિંગ સજીવ શું છે કે જેની અલગ અલગ શું હતા મુદ્દા હતા અને એ મુદ્દામાં આપણે સૌ પ્રથમ જોયું હતું કે સજીવો શું કરે છે પોતે તો વૃદ્ધિ કરી શકે છે પ્રજનન કરી શકે છે એ બે ટૉપિક આપણે પહેલાં જોયા હતા આજે ત્રીજો ટોપિક જે છે એ છે ચયાપચય ચયાપચય એ સજીવની લાક્ષણિકતા છે એટલે કે જે સજીવ છે એ પોતે ચયાપચયની પ્રક્રિયા કરી શકે છે બધા જ સજીવો રસાયણોના બનેલા છે અને બીજા જૈવિક અણુઓમાં પણ પરિવર્તિત કરવામાં આવે છે આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચય પ્રક્રિયાઓ તરીકે આપણે ઓળખીએ છીએ એટલે કે મેટાબોલિક રિએક્શન આપણે જેને કહીએ છીએ એ વસ્તુ છે ચયાપચય જેમ પહેલાં કીધું હતું એમ બે પ્રક્રિયાઓનો સરવાળો છે કઈ બે પ્રક્રિયા તો એ બે પ્રક્રિયા છે ચય અને બીજી પ્રક્રિયા છે જેને કહેવામાં આવે છે અપચય ચય એટલે આપણે કહી શકીએ કે જે વૃદ્ધિમાં વધારો કરતો હોય જ્યારે અપચય પ્રક્રિયાઓ કરતાં ચય પ્રક્રિયાઓનો દર વધે ત્યારે વૃદ્ધિમાં વધારો કરે પરંતુ જો ચય પ્રક્રિયાઓ કરતાં અપચય પ્રક્રિયાઓનો દર વધી જાય તો એ ઘસારો ક્રિએટ કરે છે જે નોર્મલ તમે વધારે ઉંમરની વ્યક્તિમાં જોઈ શકો છો અહીં બધી જ વનસ્પતિ પ્રાણીઓ ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓ ચયાપચયિક પ્રક્રિયાઓ દર્શાવે છે એટલે કે કોઈ પણ લઈ લો વનસ્પતિ પ્રાણી ફૂગ સૂક્ષ્મ જીવાણુ બધા જ ચયાપચયિક પ્રક્રિયાઓ દર્શાવતા જ હોય છે ચયાપચય એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો કહેવામાં આવે છે આ તમને એક માર્ક્સમાં પૂછી શકે છે કે આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો કોને કહેવામાં આવે છે તો એ આવશે આપણું ચયાપચય પચય દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું પરિપૂર્ણ લક્ષણ પણ આપણે ચયાપચયને કહી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ચયાપચય એ સજીવની લાક્ષણિકતા છે બે ક્રિયાઓ સંકળાયેલી છે ચય અને અપચય બધા જ સજીવો અનેક રસાયણોના બનેલા છે જેમાં પણ ચયાપચયિક પ્રતિક્રિયાઓ ચાલતી હોય છે વનસ્પતિ પ્રાણીઓ ફૂગ સૂક્ષ્મ જીવાણું એ પણ ચયાપચય ક્રિયાઓ દર્શાવે ચયાપચય એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો કહેવામાં આવે છે નેક્સ્ટ જોઈએ તો પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા આપણી આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા એટલે કે એબિલિટી ટુ સેન્સ ધ સરાઉન્ડિંગ્સ એન્ડ પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા રિસ્પોન્સ ટુ એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાય એ દરેક સજીવનું સ્પષ્ટ દેખીતું અને યાંત્રિક રીતે એક જટિલ લક્ષણ છે કેવી રીતના તો તમારી આસપાસની જે પરિસ્થિતિ છે તમને પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ થાય છે કેવી રીતના થાય છે કે આપણે આના પહેલાંના વિડીયોમાં કીધું હતું કેવી રીતના થાય છે કે ઠંડી ગરમી અને ચોમાસામાં વરસાદનો અનુભવ થાય છે કે જ્યારે આપણે શું કરી શકીએ છીએ બહુ જ ઠંડી લાગે છે તો આપણે શું કરીએ છીએ સ્વેટર પહેરીએ છીએ ગરમી લાગે છે તો એસી પંખા ફૂલ કરી દઈએ છીએ ચોમાસું હોય વરસાદ પડતો હોય તો આપણે રેઇનકોટ પહેરીએ છીએ કે છત્રી લઈને ફરીએ છીએ તે શું થયું પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ દર્શાવે છે કે પર્યાવરણની પ્રતિક્રિયા સામે તમે ઉત્તેજના જે મળી એની સામે તમે પ્રતિક્રિયા આપો છો અને એ પ્રતિક્રિયા આપો છો એ સજીવનું સ્પષ્ટ દેખીતું એક લક્ષણ છે કે યાંત્રિક રીતે આ બધા જટિલ લક્ષણો છે અમુક જે સજીવો છે એ પર્યાવરણ પ્રત્યે સભાનતા પણ દર્શાવી શકતા નથી સંવેદન અંગો દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય છે આપણામાં જે સંવેદન અંગ છે એ આપણી ત્વચા છે કે ત્વચા દ્વારા આપણને ખબર પડી શકે છે શું ખબર પડી શકે છે કે ઠંડી લાગે છે સ્વેટિંગ પરસેવો થાય છે એ પણ ત્વચામાં રહેલા પોર્સ છિદ્રો દ્વારા શું થાય છે બહાર આવે છે તો જ એ આપણને અનુભૂતિ કરાવે છે ઠંડી ગરમીનો અહેસાસ એટલે સંવેદન અંગો દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય છે વનસ્પતિ અને પ્રાણીઓ બંને પ્રકાશ પાણી તાપમાન અન્ય સજીવો પ્રદૂષકો વગેરે જેવા બાહ્ય પરિબળો સામે પણ પ્રતિક્રિયા આપે છે એટલે કે કોઈ પણ લઈ લો આપણે લઈ લો કે વનસ્પતિ લઈ લો કે કોઈ પણ પ્રાણી લઈ લો તે બધા જ જે છે એ પ્રકાશ પાણી તાપમાન અન્ય સજીવો પ્રદૂષકો આ બધા જ બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા દાખવી શકવે છે આદિ કેન્દ્રી થી લઈ ખૂબ જ જટિલ સુકોષ કેન્દ્રી જેવા બધા જ સજીવો પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ લઈ લો આદિકોષ કેન્દ્રી એટલે પ્રથમ ઉદ્ભવેલા જીવ અને સુકોષ કેન્દ્રી કે જેમનું કોષ કેન્દ્ર પણ હોય અને કોષ દિવાલ પણ આવી ગયેલી હોય કે સેલ ન્યુક્લિયસ વિથ વેલ ડેવલપ સેલ વોલ એવા સુકોષ કેન્દ્રિત એ બધા જ જે સજીવો પ્રિમિટિવ ટાઈપના એટલે કે પ્રો કેરિયોર્સ હોય કાં તો યુ કેરિયોર્સ હોય એ બધા પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ પણ દાખવે છે એટલે જો અનુભૂતિ દાખવશે તો એ પ્રતિક્રિયા પણ દર્શાવવા માટે સક્ષમ હશે એટલે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણીય ઉત્તેજના સામે પ્રતિક્રિયા આપણી આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા હોવી જોઈએ પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવતું હોવું જોઈએ સંવેદન અંગો આવેલા હોય જે પર્યાવરણની અનુભૂતિ કરાવતા હોય વનસ્પતિ અને પ્રાણીઓ બંને પ્રકાશ પાણી તાપમાન અન્ય સજીવો પ્રદૂષકો જેવા બાહ્ય પરિબળો સામે પણ પ્રતિક્રિયા દાખવી શકે છે તમે આદિકોષ કેન્દ્રી લો કે સુકોષ કેન્દ્રી લો બધામાં તમે આ પ્રતિક્રિયાએ દાખવી શકવે છે નેક્સ્ટ જોઈએ તો સભાનતા સજીવનું સંપૂર્ણ ગુણધર્મ સભાનતા સજીવનો સંપૂર્ણ ગુણધર્મ તો શ્રુતુ સંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર હોય પહેલાં તો પ્રકાશ અવધિ એટલે શું તો પ્રકાશ અવધિ એટલે પ્રકાશ કેટલો મળે છે એનો સમયગાળો કે પ્રકાશ કેટલો મળે છે એના સમયગાળાને આપણે પ્રકાશ અવધિ કહીએ છીએ કોઈક એવું હોય કે જેને દીર્ઘ દિવસી હોય દીર્ઘ દિવસે એટલે વધારે પ્રકાશની જરૂર પડતી હોય અમુક એવા હોય લઘુ દિવસી કે જેને પ્રકાશની કેવી હોય ઓછી જરૂર પડતી હોય અને અમુક એવી વનસ્પતિ કે પ્રાણીઓ હોય કે જેને તટસ્થ દિવસે કહીએ છીએ તટસ્થ દિવસે એટલે પ્રકાશ મળે તો પણ ઠીક ન મળે તો પણ ઠીક તો અહીં આગળ એ ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર થાય છે એટલે દરેક સજીવો તેમની આસપાસના પર્યાવરણથી જાગૃત હોય છે માનવી જ એકમાત્ર એક એવો સજીવ છે જે આપમેળે જાગૃત રહે છે એટલે પોતે સ્વયં સભાનતા દર્શાવી શકે છે જો સ્વયં સભાન નહીં હોય તો એ પોતે શું થઈ શશે થઈ શકશે કે આ બધા પ્રત્યે અવેર હશે નહીં આમ સભાનતાએ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ કહેવામાં આવે છે ક્લિયર નેક્સ્ટ જોઈ લઈએ સજીવો સ્વયંજનિત સ્વયં વિકસિત બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવે છે કેમ સમજાવો એવું કહેતો સજીવોમાં જીવનની વિવિલક્ષણ ઘટનાઓ તેમના દેહની આંતરક્રિયાઓને લીધે શક્ય બને છે એમના દેહની આંતરક્રિયાઓ એટલે ચયાપચય વૃદ્ધિ પ્રજનન સ્વસભાનતા એ બધાના લીધે શક્ય બને છે સજીવોમાં વિલક્ષણ ઘટનાઓ પેશીના ગુણધર્મો તેના બંધારણમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે કોષીય અંગો અંગિકાઓના ગુણધર્મ તેમના આણવીય ઘટકો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે આયોજનના ઉચ્ચ સ્તરે આ આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે છે દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતાની શ્રેણીની ક્રમમાં આ ઘટનાઓ સાચી પડે છે એટલે કે કોષોમાંથી પેશી પેશીમાંથી અંગ અંગમાંથી એક દેહ બનવાની રચના જે જટિલ ઘટના છે પણ એ ઘટનાઓ સાચી બને છે આમ સજીવો સ્વયંજનિત સ્વયં વિકસિત બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવતા અને એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે જીવવિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તાઓ કીધી છે એટલે અહીં આગળ તમને આ જીવવિજ્ઞાન બાયોલોજી સબ્જેક્ટ જે છે એ તમને શું બતાવે છે કે અહીં કેવા પ્રકારના સજીવોની ઉત્પત્તિ થઈ છે એમનો જીવનકાળ શું છે એ ક્યાં વસી શકે છે અને કેવી પરિસ્થિતિમાં પોતે સર્વાઈવ કરી શકે છે એ બધા જ વિશેનું નોલેજ તમને કોણ આપશે જીવ વિજ્ઞાન દરેક સજીવોનો વર્તમાન ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા વિવિધ દરજ્જે એટલે કે ચડતો કે ઉતરતો ક્રમ એકબીજા સાથે સંકળાયેલો જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સૌપ્રથમ એ જોયું કે સજીવ શું છે તો સજીવના વિશિષ્ટ લક્ષણો હતા એ સજીવના લક્ષણો કોને કહેતા હતા આપણે વૃદ્ધિ પ્રજનન પર્યાવરણ પ્રત્યેની સભાનતા ચોક્કસ પ્રતિક્રિયા તો અહીં આપણે સૌપ્રથમ વૃદ્ધિ જોયું કે વૃદ્ધિ શું હતું કદ અને સંખ્યામાં વધારો બહુકોષીય સજીવો કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે વનસ્પતિઓ આ જીવન વૃદ્ધિ પામી શકે અને પ્રાણીઓ અમુક ચોક્કસ ઉંમર સુધી વૃદ્ધિ પામી શકે બીજું જોયું હતું પ્રજનન પ્રજનન શું કહેતા હતા સજીવોની લાક્ષણિકતા છે કે પુખ્ત ઉંમરે એ સજીવ પોતાના જેવો જ બીજો નવજો નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવી શકે છે અને એ રીતે આપણે શું કહેતા હતા કે અલિંગી પ્રજનન થાય લિંગી પ્રજનન થાય પુનઃસર્જનની ક્ષમતા ધરાવે છે અવખંડનની પણ ક્ષમતા ધરાવે છે વંધ્ય કામદાર માખી હોય ખચ્ચર હોય વંધ્ય માનવ યુગલ હોય જે પ્રજનન કરી શકતા નથી આજે જોયું ચયા પચય ચયાપચય એ શું કહેતા હતા સજીવની લાક્ષણિકતા બે પ્રક્રિયાઓ સંકળાયેલી છે ચય અને અપચય નેક્સ્ટ જોયું હતું પર્યાવરણ પ્રત્યેની ઉત્તેજના એ શું હતું કે એમાં સંવેદન અંગો આવેલા હોય છે જે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ કરાવતા હોય બંનેમાં જોવા મળે વનસ્પતિ અને પ્રાણીઓ સભાનતા સજીવનો સંપૂર્ણ ગુણધર્મ છે એટલે સજીવ જ એકમાત્ર એટલે કે મનુષ્ય જ એકમાત્ર એવો સજીવ છે જે પોતે સ્વયં સભાન છે તો આ હતા વિદ્યાર્થી મિત્રો કે સજીવના વિશિષ્ટ લક્ષણો કે જે આપણે જોયા પાંચ સજીવના વિશિષ્ટ લક્ષણો છે કયા કયા વૃદ્ધિ પ્રજનન ચયાપચય પર્યાવરણ સામેની પ્રતિક્રિયા અને સભાનતા સજીવનો સંપૂર્ણ ગુણધર્મ